તાજેતરમાં કચ્છના રાપર ખાતે એડવોકેટની થયેલી હત્યા અને હાથરસમાં દલિત યુવતી સાથે બનેલી ગેંગરેપની ઘટનામાં દોષિતો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આજે ડીસા ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્વયં સૈનિક દળ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બંને ઘટનામાં દલિત સમાજના લોકો સાથે અન્યાય થયો છે અને તેમને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા ખાસ પગલાં લેવા જોઈએ. સમાજના અગ્રણી એવા વકીલ એવા દેવજીભાઈની ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેના આરોપીને 5-5 દિવસ સુધી પકડવામાં આવ્યા અને જેની લાસ્ટ 5-5 દિવસ સુધી પોલીસ સ્ટેશન મૂળપુર હોસ્પિટલની અંદર સાબતી રહી છે અને જે જોઈએ એ પ્રમાણે પોલીસ કે તંત્ર કાર્યવાહી નથી કરી રહ્યું અને બેદારકારી દાખવી રહ્યું છે. સામે બીજું ઉત્તર પ્રદેશની અંદર એક દલિત દીકરીની ઘાતકી હત્યા કરવામાં આવી છે, તેની સાથે સામૂહિક ગેંગરેપ કરવામાં આવ્યો છે અને જેને જીભ કાપી નાખવામાં આવી છે. તો અત્યારે સરકાર ના નારા છે કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ, તો ખરેખર આર્યો નારો બિલકુલ નિષ્ફળ ગયો છે. હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આજે ડીસામાં પણ ડીસા શહેર વાલ્મીકી સમાજ, ડીસા શહેર યુવા સંગઠન, રાજપુર યુવા સંગઠન, ભોપાનગર યુવા સંગઠન દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવામાં આવી છે. ડીસાના વાલ્મીકી સમાજના વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે કે દલિત યુવતી પર દુષ્કર્મ આચરનારા આવા શખ્સોને ફાંસીની સજા આપવામાં આવે. ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ જધન્ય કૃત્યને અમો ડીસા યુવા વાલ્મીકી સમાજ તથા ડીસા શહેર વાલ્મીકી સમાજ તથા વાલ્મીકી ભાઈઓ તથા મારું SC ગ્રુપ આખા આ સંગઠન મળી અને આ જધન્ય કૃત્યને કડક શબ્દોમાં વખોડી કાઢી છે અને જધન્ય કૃત્ય આચરનાર ચારે શખ્સોને કડકમાં કડક સજા થાય અને એમને ફાંસીની સજા થાય તેવી અમારી માંગ છે.